દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર આમોદના માતર ગામ નજીક અલ્ટો ગાડી અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં અકસ્માતમાં એકનું મોત નિપજ્યું હતું. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર આમોદ તાલુકાના માતર ગામ નજીક બ્રિજ ઉપર અલ્ટો ગાડીના ચાલકે ઓવરટેક કરવા જતા ટેન્કર સાથે અકસ્માત સર્જાયો હતો, જેમાં ડ્રાઈવર સાથે બેઠેલા આધેડને ગંભીર ઈજા થવાથી તેઓનું મોત નિપજ્યું હતું, જ્યારે ડ્રાઈવરને સામાન્ય ઈજા થતાં તેમને આમોદ આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર આપવામાં આવી હતી. બનાવ અંગે પ્રાપ્ત માહિતી મુજબ અલ્ટો ગાડીના ચાલક પાયલારભાઈ માનસિંહ સિંધા મારુતિ અલ્ટોમાં પ્રફુલ્લ ચંદ્ર કરુણાશંકર પંડ્યાને સાથે લઈ ભરૂચના ચાવજ ખાતે મૈયતમાં ગયા હતા. સવારના 7-1 વાગે ચાવજ ગામેથી મરણ વિધિ પતાવી ઘરે પરત ફરતી વખતે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર આમોદ તાલુકાના માતર ગામ નજીક આવેલ બ્રિજ ઉપર અલ્ટો ગાડીના ચાલક ભાઈલલભાઈ સિંધાએ પોતાની ગાડી ઓવરટેક કરવા જતા આગળ ચાલતા ટેન્કર સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં તેમની સાથે બેઠેલા પ્રફુલ્લ ચંદ્ર કરુણાશંકર પંડ્યાને માથાના ભાગે તથા છાતીના ભાગે ગંભીર ઈજા થતાં તેઓ બેભાન થઈ ગયા હતા, જ્યારે ડ્રાઈવરને સામાન્ય ઈજાઓ થઈ હતી, જેથી બંનેને 108 મારફતે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાજર તબીબે પ્રફુલ્લ ચંદ્ર કરુણાશંકર પંડ્યાને મરણ જાહેર કર્યા હતા અને ડ્રાઈવર પાયલારભાઈને પ્રાથમિક સારવાર આપી રજા આપવામાં આવી હતી. આ બનાવ અંગે આમોદ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી. યાકુબ પટેલ, છેડેશ ટીવી, ભરૂચ.